ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે નૈસર્ગિક સ્ત્રોતોનો અભ્યાસ કરી રહ્યા છીએ. નૈસર્ગિક સ્ત્રોતોમાં પાણી એક અદ્ભુત પ્રવાહીનો આપણે અભ્યાસ કર્યો, પાણીનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તેની વાત કરી, નૈસર્ગિક સ્ત્રોતમાં એક હવાની વાત કરી, હવા એ મિશ્રણ છે, કયા કયા વાયુઓનું મિશ્રણ છે એ ભણ્યા, અને હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તેની વાત કરી. ત્યાર પછી છેલ્લો મુદ્દો આપણે ગયા લેક્ચરમાં લીધો તો ભૂમિ, તો ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે. ભૂમિનું નિર્માણ કરવા માટે સૂર્ય જવાબદાર છે, પાણી જવાબદાર છે, પવન જવાબદાર છે અને સજીવો જવાબદાર છે. સૂર્ય કેવી રીતે ભૂમિને નાના નાના કણોમાં ફેરવે છે, ત્યાર પછી પાણી અને પવનથી કેવી રીતે પથ્થરો તૂટે છે, અને સજીવો એમાં લાઇકેન નામની વનસ્પતિ કેવી રીતે ભૂમિ બનાવવામાં મદદરૂપ થાય છે તેની આપણે વાત કરી. આજે આપણે નવો મુદ્દો લઈએ, ભૂમિનું પ્રદૂષણ. નવો મુદ્દો લઈએ ભૂમિનું પ્રદૂષણ. કેટલીક માનવીય પ્રવૃત્તિને લીધે ભૂમિનું ઉપરનું સ્તર પ્રદૂષિત થાય છે. આપણી કેટલીક એવી પ્રવૃત્તિઓને લીધે ભૂમિનું ઉપરનું સ્તર પ્રદૂષિત થાય છે તો તેને કહેવામાં આવે છે ભૂમિનું પ્રદૂષણ. આપણે જ્યાંને ત્યાં કચરો ફેલાવીએ છીએ, આથી ભૂમિનું સ્તર પ્રદૂષિત થાય છે. આપણે જ્યાંને ત્યાં ગામડાઓમાં પ્રાણીઓના મળમૂત્રનો છાણનો ઢગલા કરવામાં આવે છે જેથી પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. ઉદ્યોગોમાંથી નીકળતો નકામો કચરો ગમે ત્યાં ફેલાવવામાં આવે છે અને મોટા ને મોટા કચરાના ઢગલા તૈયાર થાય છે, આથી પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. કોઈ પ્રાણીઓ કે વનસ્પતિ નાશ પામે તો તે ભૂમિ પર લાંબો સમય સુધી પડ્યા રહે તો તેમાં સડો થઈને પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. આમ અનેક કારણોસર ભૂમિ પ્રદૂષિત થાય છે. ભૂમિ એક મિશ્રણ છે, આપણે જોયું તો ભૂમિ એક મિશ્રણ છે અને તે કઈ રીતે ભૂમિ ઉપર આધુનિક ખેતી થઈ રહી છે તો આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. તો ખેડૂતો જંતુનાશક દવા અને ખાતર નાખશે તો એનાથી પણ કેટલાક સૂક્ષ્મજીવો નાશ પામશે અને ભૂમિ પ્રદૂષિત કરશે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ હોય એવા અળસિયાનો પણ નાશ થઈ જાય છે. અમુક એવા જંતુનાશકો નાખે કે જે જો જમીન ઉપર હ્યુમસનું પડ બનાવતા હોય છે એનો પણ નાશ થઈ જતો હોય છે. જમીન જેને આપણે આજે એક સ્થળ પર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામી રહી છે. આપણે આ ભૂમિને જોઈએ છીએ, આજુબાજુની ભૂમિ તો એ કંઈ એમને બની ગઈ નથી, કેટલાય વર્ષોના આ પવન પાણીના મારાની મદદથી તે બની છે. ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરવા માટે જવાબદાર હોય છે. પવન તેને ભૂમિના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે, પાણી ભૂમિના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. કેટલાક પરિબળો ભૂમિનું આજુબાજુ ફેરવી શકે પણ આપણે ભૂમિને ફેરવી શકતા નથી. ત્યાર પછી નવો મુદ્દો છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જૈવ ભૂ રાસાયણિક ચક્ર, જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે જીવાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય. જીવાવરણ શેનાથી બને છે તો જીવાવરણ ત્રણ આવરણથી બને છે, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણથી જીવાવરણ બને છે. એમાં રહેલા જૈવિક અને અજૈવિક ઘટકો, જીવાવરણમાં રહેલા જૈવિક અને અજૈવિક ઘટકો એની વચ્ચે આંતરક્રિયા થાય છે અને જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે. આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકો વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતર થાય છે. આની મદદથી પદાર્થ ઉર્જાનું સ્થળાંતર થાય છે. ઉર્જા એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી પછી પહેલામાં આવે છે. પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતરણ થાય છે અને આમ વાતાવરણમાંથી
સજીવોમાં અને સજીવોમાંથી પાછું વાતાવરણમાં ફર્યા કરે છે. સજીવોમાંથી વાતાવરણમાં અને વાતાવરણમાંથી પાછું સજીવોમાં ફર્યા કરે છે. તો આને કહેવામાં આવે છે રાસાયણિક ચક્ર. પહેલું છે જલચક્ર. પહેલું ચક્ર છે જલચક્ર. જલચક્ર વાતાવરણમાં કેવી રીતે ચાલે છે? જલચક્ર સમુદ્રમાં રહેલું પાણી સૂર્યની મદદથી ગરમ થાય. આ સૂર્ય છે, આ સૂર્યની મદદથી આ સૂર્યના કિરણો પાણી પર પડે તો એનું પાણી ગરમ થાય અને વરાળ બનીને વાદળો બને છે. અને આ વાદળોમાં જ્યારે પાણી ઠરશે ત્યારે પાણી પાછું વરસાદ સ્વરૂપે નીચે આવશે. પાણીના મોટા ટીપા સંકલન પામી વરસાદ સ્વરૂપે નીચે આવ્યા. આ વરસાદ સ્વરૂપે આવેલું પાણી પાછું નદી તળાવમાં એકઠું થઈને પાછું છેલ્લે દરિયામાં હલવાતું હોય છે. કેટલીક વનસ્પતિઓ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાં વાદળો બંધાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે. સજીવો અને વનસ્પતિઓમાંથી પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વરાળનું નિર્માણ થાય અને આ વરાળ વાતાવરણમાં ઉપર ચડીને ફરે છે અને વાદળો બંધાય છે. જળાશયોનું પાણીનું બાષ્પીભવન અને પછી સંકલન અને સંગઠનથી વરસાદ પડે છે. ગમે ત્યાં પાણી ભરાય હોય જળાશયોમાં દરિયામાં એનું બાષ્પીભવન થાય પછી સંગઠન અને સંગઠન થઈને વરસાદ પડે છે. દરિયા અને મહાસાગરોને સુકાઈ જતા નથી. આપણે ક્યારેય સુકાઈ ગયેલા જોયા નથી. પાણીમાંથી પાણીની બાષ્પો બને છે. દરિયાના પાણીમાંથી પાણીની બાષ્પો બને છે. વરસાદના સ્વરૂપમાં પૃથ્વીની સપાટી પર પડે છે. નદીઓના દ્વારા સમુદ્રમાં પહોંચે છે અને જલચક્ર વળી પાછું નીચે આવે. નીચે આવ્યા પછી પાછું નદીઓ દ્વારા વહેતું વહેતું પાછું સમુદ્રમાં જતું રહે. તો આવી રીતે કુદરતમાં જલચક્ર ચાલ્યા જ કરે છે. વાતાવરણનું પાણી જમીન પર આવે અને જમીન પરનું પાણી પાછું વાતાવરણમાં જાય. તો આવી રીતે કુદરતમાં જળચક્ર ચાલે છે. ત્યાર પછી છે નાઇટ્રોજન ચક્ર કેવી રીતે ચાલે છે. પહેલી છે જળચક્ર. જમીન પરનું પાણી વાતાવરણમાં અને વાતાવરણનું પાણી પાછું વાદળો બંધાઈને પાછું નદીઓમાં અને નદીઓમાંથી પાછું સમુદ્રમાં ફરવાઈને જળચક્ર ચાલ્યા કરે છે. નાઇટ્રોજન ચક્ર કેવી રીતે ચાલે છે. નાઇટ્રોજન ચક્ર કેટલાક બેક્ટેરિયા સુડોમોનાસ નામના બેક્ટેરિયા કેટલીક મૂળગંડિકાઓમાં નિવાસ કરતા હોય છે. વીજળીના ચમકારામાં નાઇટ્રોજનનું સ્થાપન થયેલું હોય છે. વાતાવરણમાં નાઇટ્રોજન ખૂબ છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. નાઇટ્રોજન વાતાવરણમાં 78% છે. પણ આપણે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. સજીવો પ્રત્યક્ષ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, કરી શકતા નથી. પરોક્ષ રીતે તેનો ઉપયોગ કરે છે. તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે હોય છે. નાઇટ્રોજન ઘણા બધા અણુઓના ઘટક તરીકે હોય. ન્યુક્લિક એસિડ પ્રોટીનના ઘટક તરીકે હોય, ન્યુક્લિક એસિડના ઘટક તરીકે હોય, વિટામિન્સમાં હોય. આમ ઘણી જગ્યાએ નાઇટ્રોજન હોય છે. તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે છે, જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ. નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણ તરીકે પણ મળી આવે છે. નાઇટ્રોજન આખી જગ્યાએ હોય, એ ઉપરાંત યુરિયામાં હોય અને આલ્કેલોઇડ્સમાં. આમાં પણ નાઇટ્રોજન. એટલા જ માટે નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે આવશ્યક પોષક તત્વ છે. બધા સજીવને નાઇટ્રોજનની જરૂર પડે છે. બધા સજીવોનો આવશ્યક ઘટક છે. આવશ્યક છે. નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય છે. પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવાને સક્ષમ નથી. નાઇટ્રોજનમાંથી આપણે સજીવો નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બનાવી શકતા નથી. જો નાઇટ્રોજનમાંથી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બની જાય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ, પણ બધા સજીવો તે માટે સક્ષમ છે નહીં. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્ત જીવી છે અથવા દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે છે.
નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા શિંગીકોળની વનસ્પતિના મૂળમાં મૂળ ગંટીકા બનાવે છે. બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બનાવી શકે. મૂળ ગંટીકામાં રહેતા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને મૂળ ગંટીકા ક્યાં આવેલી હોય? કઠોળ ગંટી વનસ્પતિમાં મૂળ ગંટીકા જોવા મળે, મૂળ ઉપર ગાંઠો જોવા મળે. તો એમાં રહેલી આ ગાંઠોમાં એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા નિવાસ કરતા હોય છે, જેને રાઇઝોબિયમ બેક્ટેરિયા કહેવામાં આવે છે. આ બેક્ટેરિયા નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર કરી શકે છે અને પછી તેનો ઉપયોગ આપણે પ્રોટીન બનાવવામાં, કઠોળ ગંટી વનસ્પતિમાં પ્રોટીન બનાવવા, અને પ્રોટીનનો ઉપયોગ કરીને આપણે નાઇટ્રોજન મેળવી શકીએ. તે ઉપરાંત બીજી વીજળીના ચમકારામાં નાઇટ્રોજન વીજળીના ચમકારા નાઇટ્રોજન વીજળીના ચમકારામાં વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય. નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. વીજળીના ચમકારામાં ઊંચા તાપમાન, વીજળીનો ચમકારો થાય ત્યારે તાપમાન વધે છે અને દબાણ વધે છે. તાપમાન અને દબાણ, આ તાપમાન અને દબાણને કારણે નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે અને વરસાદની સાથે તે જમીન પર, જમીનની સપાટી પર વરસે છે અને પછી બધા સજીવો તેનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી તે વરસાદમાં ભળી જાય અને વરસાદમાં પછી નીચે આવે તો બધે દરેક સજીવો તેનો ઉપયોગ કરે. આવી રીતે નાઇટ્રોજનનો ઉપયોગ થાય. તે ઉપરાંત જો જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યારે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયા નાઇટ્રોજન, નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરે. મૃત્યુ પામે સજીવો ત્યારે તેના મૃતદેહોમાં રહેતા બેક્ટેરિયા નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં પરિવર્તન કરે છે અને બીજા પ્રકારના બેક્ટેરિયા આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ્સના નાઇટ્રોજન તત્વોમાં ફેરવી છે. પછી બેક્ટેરિયા પાછું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સને પાછું નાઇટ્રોજનમાં ફેરવી છે. તો આ રીતે પ્રકૃતિમાં જે ચક્ર ચાલે છે તેને નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે છે અને આવી આકૃતિ આપણે દોરવાની રહેશે. એવી રીતે નાઇટ્રોજન ચક્ર ચાલે છે. વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન કેવી રીતે વાતાવરણમાં ફર્યા કરે છે તેની આપણે આકૃતિ દોરીને આટલા મુદ્દા સમજાવવાના છે. નાઇટ્રોજન ક્યાં ક્યાં જોવા મળે? તો પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ એ ઉપરાંત યુરિયા અને આર્કેલર્સમાં જોવા મળે. સજીવો માટે ખૂબ આવશ્યક તત્વ છે નાઇટ્રોજન, પણ સજીવો તેનો પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરવાને સક્ષમ છે નહીં. કોણ ઉપયોગ કરી શકે? જો નાઇટ્રોજનનું સ્થાપન થઈ નાઇટ્રેટ અને નાઇટ્રેટ બનાવે તો એનો ઉપયોગ આપણે કરી શકીએ. બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા મૂળ ગંટીકામાં નિવાસ કરતા હોય છે, કઠોળ ગંટી વનસ્પતિમાં. એ નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં સ્થાપન કરી શકે છે. વીજળીના ચમકારામાં પણ નાઇટ્રોજન મળે તો એ હવાની સાથે ભળીને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે ઊંચા તાપમાને અને દબાણે, અને આ વરસાદ જમીન પર આવીને તેનો સજીવો તેનો ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે કુદરતમાં નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. ત્યાર પછી છે કાર્બન ચક્ર કેવી રીતે ચાલે છે. કુદરતમાં કાર્બન ચક્ર કેવી રીતે ચાલે છે? વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ લીલી વનસ્પતિ, અને લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની મદદથી ખોરાક તૈયાર કરે છે, અને પ્રકાશ સંશ્લેષણની મદદથી ખોરાક તૈયાર કરીને ગ્લુકોઝ જેવા ઘટકો બનાવે છે, અને આ ગ્લુકોઝ જેવા ઘટકોનો સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને સજીવો શ્વસન દરમિયાન પાછો કાર્બન ડાયોક્સાઇડ આવી વાતાવરણમાં છોડશે. આવી રીતે એક ચક્ર ચાલે. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિ તેનો ઉપયોગ કરે અને ગ્લુકોઝ જેવા પદાર્થો બનાવે, અને ગ્લુકોઝ જેવા પદાર્થોનો સજીવો ઉપયોગ કરીને શ્વસન ક્રિયા દરમિયાન ફરીથી પાછો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. બીજું, રાત્રિ દરમિયાન વનસ્પતિ અને પ્રાણીઓ બધા શ્વસન કરીને વાતાવરણમાં, વનસ્પતિ અને પ્રાણીઓ બંને શ્વસન કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં છોડે છે. આમ વાતાવરણમાં પાછું કાર્બન ડાયોક્સાઇડ આવ્યું, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં આવ્યા પછી પાછું લીલી વનસ્પતિ તેનો ઉપયોગ કરીને પાછું ચક્ર ચલાવી રહ્યા છે. અશ્મિબળતણનું દહન થાય, અશ્મિબળતણનું દહન થાય
અને અશ્મિ બળતણના દહનથી પણ કાર્બન ડાયોક્સાઈડ વાયુ વાતાવરણમાં આવે છે. પ્રદૂષણમાંથી પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ આવે છે. જો કોઈ કારણસર સજીવો મૃત્યુ પામે, સજીવો મૃત્યુ પામે અને એના મૃતદેહો જમીન પર પડ્યા રહે તો તેમાં સડો પેદા થાય છે, અને સડો પેદા થાય એનાથી પણ કાર્બન ડાયોક્સાઈડ વાયુ વાતાવરણમાં આવે છે. તો અનેક રીતે કાર્બન ડાયોક્સાઈડ વાયુ વાતાવરણમાં આવ્યા પછી પાછો સજીવોમાં તે વળી જાય છે અને પાછો કાર્બન ડાયોક્સાઈડ પાછું વાતાવરણમાં આવે છે. આવી રીતે કુદરતમાં કાર્બન ચક્ર ચાલ્યા કરે છે. કાર્બન ચક્રની પણ આકૃતિ દોરવાની છે. પેટ્રોલિયમ, કોલસો વગેરેના દહનથી પણ કાર્બન ડાયોક્સાઈડ વાયુ વાતાવરણમાં આવે છે. શ્વસન ક્રિયા દરમિયાન પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ આવે છે. ચૂનાના પથ્થર અને પાણીમાં રહેલા પાણીના કાર્બોનેટમાંથી પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ આવે છે. તો આવી રીતે કુદરતમાં કાર્બન ચક્ર ચાલ્યા કરે છે. ત્યાર પછી છે ગ્રીન હાઉસ અસર. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસરની વાત કરીએ તો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ ગરમી શોષી લે છે, અને ગરમી શોષી લીધા પછી સૂર્યના કિરણો જે પૃથ્વી પર આવે છે તે જ્યારે પરાવર્તન પામે ત્યારે એની ગરમી શોષે, અને જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણ વધુ ને વધુ ગરમ થાય છે, અને જેમ વાતાવરણ વધારે ગરમ થાય તેમ ગ્રીન હાઉસ અસર પણ વધારે જોવા મળે છે. ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. ગ્રીન હાઉસ અસર એટલે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ ગરમીને શોષી લે છે અને વાતાવરણ ગરમ બનાવે છે. પ્રવૃત્તિ 14.1 મેળવેલા અવલોકનોને યાદ કરો તો કાચની શીશી દ્વારા ઉષ્માને રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઘણું વધી જાય છે. ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થાય છે. આ ઘટના ક્યાં પ્રવૃત્તિ 14.1 ઉપયોગ થાય તો ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ તેનો ઉપયોગ કરતી રહે છે. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રીન હાઉસ અસર પછી ઓક્સિજન ચક્ર. ઓક્સિજનનું ચક્ર કેવી રીતે વાતાવરણમાં ચાલે છે? તો વાતાવરણમાં ઓક્સિજન 21% ઓક્સિજન છે વાતાવરણમાં. ઓક્સિજન ચક્ર વાતાવરણમાં 21% ઓક્સિજન છે. વધુ તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપે રહેલું છે. કાર્બન ડાયોક્સાઈડમાં પણ ઓક્સિજન રહેલો છે. કાર્બન ડાયોક્સાઈડમાં પણ કાર્બનનો અણુ ઓક્સિજનનો અણુ રહેલો છે. ધાતુઓના ઓક્સાઇડમાં પણ ઓક્સિજનનો અણુ રહેલો છે. પ્રોટીન, ન્યુક્લિક અને ચરબીમાં પણ તેનો એક આવશ્યક ઘટક રહેલો છે. જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે ચક્રને નિર્દેશિત કરીએ છીએ. આવી રીતે ઓક્સિજન ચક્ર ચાલતું હોય છે. પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજનનો ઉપયોગ થતો હોય, ઓક્સિજન મુક્ત થતો હોય પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, કાર્બન ડાયોક્સાઈડ લેવા તો કાર્બન ડાયોક્સાઈડ લઈને ઓક્સિજન મુક્ત કરે શ્વસન ક્રિયામાં. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય છે. શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. આનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો શ્વસનમાં નાઇટ્રોજન, ઓક્સિજનનો ઉપયોગ શ્વસનમાં, દહનમાં અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણ. વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે, જેના દ્વારા ઓક્સિજન આપણને પાછો મળે છે. બાકી બધી જ જગ્યાએ ઓક્સિજન વપરાઈ જતો હોય છે. એ કુદરતમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ એવી છે કે જે આપણને ઓક્સિજન આપે છે, પરંતુ આપણે જીવનની એક ક્રિયા છે કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનનો અગત્યનો માનીએ છીએ. કેટલાક સજીવ મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે અને ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનની પ્રક્રિયા કરતા નથી. ત્યાર પછી છે છેલ્લો મુદ્દો છે ઓઝોન સ્તર. વાતાવરણમાં રહેલું ઓઝોન સ્તર. ઓક્સિજન અણ ઓક્સિજન અણુ ઓક્સિજન સાથે સંયોજીને ઓઝોન બનાવે છે. ઓઝોન એટલે O3. ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજન સાથે સંયોજીને ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં દ્વિપરમાણુઓ આમાં મળી આવે છે, અને વાતાવરણના ઉપરના ભાગમાં જઈએ તો 3 પરમાણુના આમાં મળી આવે છે. નીચે આપણે જ્યાં જીવન શક્ય છે ત્યાં
કે આ ઓક્સિજન O2 સ્વરૂપે મળી આવે છે અને ઉપર ગયા પછી તે પાછો ઓક્સિજન પરમાણુ સાથે જોડાઈને ત્રણ અણુનું નિર્માણ કરે છે જેને ઓઝોન કહે છે. ઓક્સિજનના સામાન્ય દ્વિપરમાણીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી છે. આ છે એ ઝેરી છે, ઓક્સિજન ઝેરી નથી અને ઓઝોન ઝેરી હોય છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલું નથી. ઓઝોન ખૂબ દૂર આવેલું છે એટલે વાંધો નહીં, બાકી એ ઝેરી હોય છે. ઓઝોન પૃથ્વીની સપાટીથી નજીક નથી, તે સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોને શોષી લે. આ પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ આ પૃથ્વી છે ઓર એની આજુબાજુ ઓઝોન સ્તર આવેલું છે. અહીંથી ઓછી ઓછી સ્તર આવેલું છે જે સૂર્યમાંથી આવતા કિરણોને, હાનિકારક કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દેતું નથી અને પૃથ્વી પર રહેલા સજીવોનું રક્ષણ કરે છે, સજીવોને નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં સંશોધન થયું છે કે ઓઝોનનું સ્તર વિઘટન પામે છે. આ ઓઝોન જો તૂટી જાય, કેટલીક આપણે એવી પ્રવૃત્તિઓ થાય છે, રોકેટો છોડવામાં આવે, પ્રદૂષણનું પ્રમાણ વધી જાય, તો આ ઓઝોનનું વિઘટન થઈ જાય છે, તૂટી જાય છે ઓઝોન. એ ઉપરાંત આપણા ફ્રીજમાં રહેલું ક્લોરો ક્લોરોકાર્બન, એસીમાંથી ઉત્પન્ન થતું ક્લોરો ક્લોરોકાર્બન પણ આ ઓઝોનના સ્તરનું વિઘટન કરવા માટે જવાબદાર છે, વિઘટન થતું હોય છે. એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે પછી તેઓ ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરે છે. આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં ગાબડા પડી ગયા છે. એન્ટાર્કટિકાના ઓઝોન, એન્ટાર્કટિકાની ઉપર રહેલું ઓઝોન સ્તરમાં ગાબડું, છિદ્રો પડી ગયા છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનના વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર રહેલા સજીવો તેની અસર અનુભવે છે અને લોકોને આ વિશે કલ્પના કરવી તે પણ ઘણી અઘરી છે. આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ઓઝોન સ્તર ના તૂટે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ, પ્રદૂષણ ઘટાડવું જોઈએ. કેટલીક માનવીય પ્રવૃત્તિઓ, રોકેટ વારંવાર છોડવામાં આવે છે, રોકેટ પણ ઓઝોન સ્તરમાં ગાબડાઓ પાડી દીધું હોય છે અને ઓઝોન સ્તર તૂટી જાય અને તેના ઉપરથી જો કિરણો, સૂર્યના આપણા ઉપર હાનિકારક વિકિરણો આવે તો સજીવોને પણ બહુ મોટું નુકસાન થતું હોય છે. તો અહીંયા આપણે પાઠ પૂરો થાય છે. આજે તમારે ટૂંકનોંધો લખવાની છે. જળચક્રની ટૂંકનોંધ આકૃતિ દોરીને લખવાની છે, હાઇડ્રોજન ચક્રની ટૂંકનોંધ આકૃતિ દોરીને લખવાની છે, કાર્બન ચક્રની ટૂંકનોંધ લખવાની છે, ગ્રીન હાઉસ અસર, ઓક્સિજન ચક્ર, ઓઝોન સ્તરની ટૂંકનોંધો લખવાની છે. શાંતિથી રોજ પોતે પોતે લખજો, બરાબર. અને પછી હવે આપણે નવા લેક્ચરમાં નવો પાઠ ચાલુ કરીશું. પપ્પે પપ્પે ટૂંકનો તૈયાર કરીને લખતા રહેજો. અને આકૃતિ દોરવાની છે, અમુકમાં છે આકૃતિ, ઓક્સિજન ચક્રમાં છે, કાર્બન ચક્રમાં છે, નાઇટ્રોજન ચક્રમાં છે, જળ ચક્રમાં છે. આ બધા ચક્રને જૈવ ગુણ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. નમસ્કાર.